જામનગરમાં કોંગ્રેસી કાર્યકરો લાલ બંગલા સર્કલ પાસે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પુતળાનું દહન કર્યું હતું. યુપીના મુખ્યમંત્રી યોગીના ફોટા ફાડી કોંગ્રેસી કાર્યકરોએ કર્યો વિરોધ. યુપી પોલીસ હાય હાયના નારા પણ લગાવ્યા. ઉત્તર પ્રદેશ પોલીસ રાહુલ અને પ્રિયંકા ગાંધીને એક્સપ્રેસ વે પર ગેસ્ટ હાઉસમાં લઈ ગઈ. હાથરસ જઈ રહેલા બંને નેતાઓની પોલીસે ધરપકડ કરી હતી. હાથરસ રેપ પીડિતાના પરિવારની મુલાકાતે જતા રાહુલ ગાંધીને યુપી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને આ વખતે તેમને ધક્કો લાગતા તે પડી ગયા હતા, જેના પગલે યુપીનો આ વિરોધ ગુજરાત પહોંચ્યો છે અને યુપી સરકારનો ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ હાથરસમાં રાહુલની ધરપકડના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. રાહુલ ગાંધીની અટકાયત થતાં જામનગરમાં કોંગ્રેસ મેદાને પડ્યું છે. કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે. યોગી આદિત્યનાથના પુતળાનું દહન કર્યું છે. જામનગર શહેર કોંગ્રેસે લાલ બગલા સર્કલ પાસે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પુતળાનું દહન કર્યું હતું. આ સાથે જ કોંગ્રેસે યોગી સરકારની હિટલરશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા ઉત્તર પ્રદેશના હાથરસમાં પીડિતેના પરિવારને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન નોઈડા પોલીસે અને રાહુલ ગાંધી વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, જેમાં રાહુલ ગાંધી નીચે પડતા જોવા મળ્યા હતા, જેથી જામનગર કોંગ્રેસે યોગી આદિત્યનાથના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. હર્ષલ ખંડેડિયા, ZS TV, જામનગર. અમારા સન્માનીય રાષ્ટ્રીય નેતા શ્રીમાન રાહુલ ગાંધીજી અને અમારા પ્રિયંકા ગાંધીજીને જે યુપી પોલીસે બળજબરીપૂર્વક એને રોઈકા જ નહીં પણ ક્યાંક ધક્કો મારી અને એને નીચે પાડી દેવામાં આવ્યા. અમારા કોંગ્રેસ કાર્યકર્તાઓને લાઠીચાર્જ કરી ક્યાંક માથા ફોડી નાખવામાં આવ્યા. અમારા નેતાનો વાક શું, એક દલિતની દીકરી એને બળાત્કાર થઈ ગયા પછી એ દલિતની દીકરીને યુપી પોલીસ એના ઘરનાઓને સોંપવાની બદલે એની કોઈ અંતિમ ક્રિયા કર્યા વગર રાત્રે 3 વાગે બારોબાર જ સળગાવી દેવામાં આવે. આવું તો અંગ્રેજોના સમયમાં પણ ક્યારેય નથી થયું એવું આજે યુપી સરકારને યુપી પોલીસે જે કારનામો કર્યો છે. અમારા રાષ્ટ્રીય નેતા શ્રીમાન રાહુલ ગાંધીજી જ્યારે એના ઘરે જઈ એના પરિવારને સહાનુભૂતિ દેવા માટે કોઈ રાજકારણ કર્યા વગર એના પરિવારને સહાનુભૂતિ દેવા માટે જ્યારે જાય ત્યારે એના માટે ફરજના રૂકાવટનો કેસ થાય, બળજબરીપૂર્વક એને રોકી અને એના જબરજસ્તી ગાડીમાં બેસાડી અને કોંગ્રેસી કાર્યકર્તાને મારવામાં આવે, એના વિરુદ્ધમાં આજે અમે જામનગર શહેર કોંગ્રેસ અમારા કોર્પોરેટરશ્રીઓ અમારા સાથી સભ્યશ્રી સૌ સાથે મળી યુપી સરકારનો એક પુતળા દહન કર્યો છે અને યુપી પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યો.